तो મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કટલાલ વાવના મુવાડામાં જોવા મળ્યો લંપી વાયરસ. નવી ખરીદેલ 3 ગાયો અને અન્ય 3 ગાયોમાં શંકાસ્પદ વાયરસ જોવા મળ્યો. 6 ગાયો પૈકી 4 સારવાર બાદ તંદુરસ્ત અને 2 ની સારવાર ચાલુ છે. પશુ ચિકિત્સક દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. તો વાવના મુવાડા સહિત પંથકમાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાય છે. સમગ્ર કટલાલ પંથકમાં પશુઓની તપાસ હાથ ધરાઈ આ સાથે તાલુકામાં લંપી વાયરસની રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. તો કટલાલ વાવના મુવાડામાં જોવા મળે લંપી વાયરસનું કહેર, જેમાં નવી ખરીદેલ 3 ગાયો અને અન્ય 3 ગાયોમાં શંકાસ્પદ વાયરસ જોવા મળ્યું. મારું નામ ડૉક્ટર રજનીકાંતજી પટેલ છે. હું પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના કટલાલ. હાલમાં પશુ દવાખાના કટલાલ અને તેની ટીમ દ્વારા કટલાલ તાલુકાના વિવિધ ગામોમાં સર્ચ અને લંપી રોગના સર્ચ અને સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન તારીખ 31/7 રોજ કટલાલ તાલુકાના વાવના મુવાડા ગામે નવી ખરીદી કરેલી HF ગાયમાં લંપીના શંકાસ્પદ ચિહ્નો જોવા મળે. ત્યારબાદ પશુ દવાખાનાની ટીમ દ્વારા સ્થળ તપાસણી કરતાં તેમના ઘરે નવી ખરીદી કરેલી ગાય ઉપરાંત અન્ય 3 ગાયમાં અને ત્યારબાદ બીજા દિવસે બીજી 2 ગામે કુલ 6 ગાયમાં લંપીના શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા. તમામ 6 પશુઓને પશુ દવાખાનાની ટીમ દ્વારા સારવાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ત્યારબાદ રોગના કંટ્રોલ માટે પશુ દવાખાનાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે વાવના મુવાડા ગામમાં તમામ ગાય વર્ગના પશુઓને રસીકરણ લંપી રોગની રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે છે. એ જ રીતે તાલુકાના અન્ય ગામોમાં પણ તબક્કાવાર લંપી રોગની રસીકરણ કરવામાં આવનાર છે. અને હાલ કુલ 6 ગાયોમાંથી 4 ગાય તંદુરસ્ત છે અને લંપી રોગના ચિહ્નો લક્ષણોમાંથી મુક્ત થયેલ છે તથા 2 ગાય સારવાર હેઠળ છે. અને પશુ દવાખાના હાલમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે હાલમાં નવું પશુ ખરીદી બંધ કરવામાં આવે અને પશુઓની અવર જવર પર રોક લગાવવામાં આવે. અને ઉપરાંત ખેડા જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા પણ અનુરોધ કરવામાં આવે છે અને પશુપાલકોને પ્રજાજોગ સંદેશ બહાર પાડવામાં આવે છે કે હાલમાં નવી પશુ ખરીદી કરવી નહીં.